मेथड बे कैपेसिटन्स बराबर जो लीथो आपेलो छे एमां 117મું एमसीक्यू हवे छ कैपेसिटरोनुं जोड़ाण आ प्रकारनुं टूंकमां आकृति में आपेलू छे। रकम लखेली छे ए अने बी वच्चे समतुल्य कैपेसिटन्स मेळवो। ए अने बी एनी वच्चे छ कैपेसिटर जोड़ेला छे एनुं समतुल्य कैपेसिटन्स तमारे मेळवानुं छे। समतुल्य कैपेसिटन्स तमारे मेळवानुं होय तो आ छये छ कैपेसिटर छे श्रेणी में जोड़ेला छे, समांतर में जोड़ेला छे के मिश्र में जोड़ेला छे। श्रेणी समांतर बे एटले मिश्र बराबर एटली आपणने खबर पड़ी जाए तो टूंक में समतुल्य मेळवाना सूत्र आपणी पासे छे। श्रेणी में होय तो एकना छेद में सी बराबर एकना छेद में सी वन प्लस एकना छेद में सी टू एवा जेटला कैपेसिटर होय एटले सुधी आयलू जशे। अने समांतर में जोड़ेला होय तो सी बराबर सी वन प्लस सी टू प्लस सी थ्री जेटला होय एटले सुधी आयलू जशे। बराबर मने खाली एटली खबर पड़वी जोईए कि आ छये छ कैपेसिटर श्रेणी में छे के समांतर में, पछी एनु समतुल्य कैपेसिटन्स हूँ मेळवी शकुं। हवे अत्यारे परिपथ तमे जोशो तो आ बधाय तमने आ एक करोड़मां लागे छे एटले श्रेणी में देखाय छे पण होय नहीं। बराबर आ तमारे टूंकमां परिपथ बदलावशो ने त्यारे खबर पड़शे कि आ छ मांथी केटला समांतर में छे ने केटला श्रेणी में छे। परिपथनुं स्वरूप बदलावजो त्यारे एक्झेक्ट खबर पड़शे। स्वरूप कई रीतना बदलावशो ए जो આમાં વધારાના જેટલા તાર હશે એ તાર હું બધાય કાઢી નાખીશ। વધારાનો તાર કયો છે? આ વધારાનો તાર કાંઈ જોડેલું જ નથી, જોઈ લ્યો પણ તાર છે શેના માટે? તો કે અહીંયા ક્યુ બિંદુ છે અને બીજા છેડા ઉપર એ બિંદુ છે, એ બેને સંપર્કમાં લઈ આવવા માટેનો તાર છે આ। બરાબર એ અને ક્યુને ખાલી સંપર્કમાં લઈ આવવા માટે આ તાર જોડેલો છે। તો મારે તો ખાલી મહત્વનું છે કે એ અને ક્યુ સંપર્કમાં રહેવા જોઈએ। તો જુઓ જી તાર તારનો ઉપયોગની મદદથી ટૂંકમાં એ અને ક્યુને તમે સંપર્કમાં રાખ્યા છે એના બદલે તાર કાઢી નાખો અને આ ક્યુ બિંદુવાળો જે ભાગ છે બરાબર છે એને તમે આમ પકડો અને આમ ખેંચી અને એ બિંદુ એમ અડાડી દો તોય ટૂંકમાં એને ક્યુ સંપર્કમાં આવી જાય અને આ તાર નીકળી જશે। તો હું પહેલાં તાર કાઢી નાખું બરાબર। સંપર્કમાં શું આવવું જોઈએ? તો કે એ અને ક્યુ રેડી આ ક્યુ બિંદુને અહીંથી આમ પકડી આમ ખેંચી અને એ બિંદુ અડાડી દીધા એટલે એ અને ક્યુ અહીંયા ભેગા થઈ ગયા છે આ જગ્યા ઉપર બરાબર। એ અને ક્યુ ભેગા થઈ ગયા છે એટલે તાર નીકળી ગયો। બીજું જોવો એમાં આ તારે વધારાનો છે, ખાલી મહત્વનો શું છે? તો કે પી અને આર બિંદુને સંપર્કમાં લઈ આવવા માટે મહત્વ ધરાવે છે। તો આઈ કાઢી નાખું અને પી બિંદુવાળો જે ભાગ છે એને આમ પકડી લઉં ખેંચી અને પી બિંદુને ડાયરેક્ટ આર પાસે અડાડી દઉં તો અહીંથી ખેંચી અને આરને અડાડી દઉં તોય સંપર્કમાં આવી જાય અને આ તાર નીકળી જાય। તો આ તારે કાઢી નાખું છું, સંપર્કમાં શું લઈ આવવાનું છે? પી અને આર સંપર્કમાં હોવા જોઈએ। હાલો આ પી બિંદુ અને આર બિંદુ અહીંયા સંપર્કમાં લઈ આવ્યું, આ તારે કાઢી નાખું। આર અને ટી સંપર્કમાં હોવા જોઈએ, હાલો તો આ ટીવાળો ભાગ છે ને ખેંચીને અહીંયા અડાડી દો, આર અને ટી સંપર્કમાં, તો ટી અહીંયા જ દઈ આવવાનો છે નીકળી ગયો। હવે આ એસ અને બી સંપર્કમાં લઈ આવવાના, એસ ને બી તો ક્યાંય દેખાતા નથી તો એ બિંદુ અહીંયા રાખું છું। હવે સંપર્કમાં આવી ગયા, આ ભાગ પકડી અને બી બિંદુને અડાડી દીધું એટલે તાર નીકળી ગયા, હવે વધારાના તાર નીકળી ગયા। હ છ કેપેસિટર ઇ અને પી વચ્ચેનું છે આ કેપેસિટર, જોડો એ અને પી વચ્ચે તો અહીંયા આવશે। કેપેસિટન્સ સી જેટલું છે, હાલો બીજો કેપેસિટર પી અને ક્યુ વચ્ચે, આ ક્યુ અહીંયા છે ને પી અહીંયા છે, હાલો આનું કેપેસિટર સી જેટલું, હાલો ત્રીજું જોડો ક્યુ અને આર વચ્ચે, ક્યુ અહીંયા છે ને આર અહીંયા છે, હાલો ચોથું આર અને એસ વચ્ચે, આર અહીંયા છે ને એસ અહીંયા છે, પાંચમું એસ અને ટીની વચ્ચે, એસ અહીંયા અને ટી અહીંયા, છેલ્લું ટી અને બીની વચ્ચે, તો ટી આ જગ્યા ઉપર છે અને બી આ જગ્યા ઉપર છે। હાલો રેડી આ પ્રકારનો પરિપથ થઈ ગયો। તો હવે જો તમારે ગણતરી કરવી હોય તમે સરળતાથી ટૂંકમાં તમે ગણતરી કરી શકશો। આ ત્રણ શેમાં છે? તો આ ત્રણ કેપેસિટર છે એ સમાંતરમાં દેખાય છે,
છે સમાંતરમાં, તો આનું સમતુલ્ય કેટલું થશે? આ ત્રણે ત્રણ કેપેસિટર સમાંતરમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ સી બરાબર સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી અનુસાર, સી વત્તા સી વત્તા સી એટલે કેટલું થશે આ? તો કે થ્રી સી. પછી આ બાજુના જે ત્રણ કેપેસિટર આની અંદર આવ્યા એ ટૂંકમાં સમાંતરમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ એ કેટલું થશે? તો કે એ થ્રી સી. રેડી? હવે અહીંયા ટૂંકમાં થ્રી સી કેપેસિટન્સ આવ્યું, અહીંયા થ્રી સી આવ્યું, એ બે શેમાં આવશે હવે? તો કે શ્રેણીમાં. બરાબર, આ બેની ગણતરી શ્રેણીમાં હોય તો એકના છેદમાં સી સી ડેશ બરાબર એકના છેદમાં સી વન એટલે થ્રી સી, અને પ્લસ એકના છેદમાં સી ટુ એટલે એ થ્રી સી. તો થશે કેટલું? અહીંયા બેના છેદમાં થ્રી સી થશે, ને વ્યસ્ત કરીશ એટલે થ્રી સી છેદમાં બે. આ આપણો આન્સર આવશે ભાઈ, વિકલ્પ લખ્યા નથી મેં. જવાબ શું આવશે? થ્રી સીના છેદમાં બી એનો જવાબ આવશે, એટલે કે 1.5 સી, 3/2 વોટ. રેડી? આ 117મું એમસીક્યુ અહીં પૂરું થઈ છે.